નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 જેમાં વિષય પર્યાવરણ જોવાના છીએ। વિષય પર્યાવરણ પાઠ 14 રાજુનું ખેતર, બરોબર। આ આપણે પાઠ ચાલે છે જેમાં આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ હતા એ લખાવતી હતી। હું એક વાક્યના પ્રશ્નોના જવાબ, તમારે સૂચના મારવાની જરૂર છે નહીં, કારણ કે આગળ તમે સૂચના મારેલી છે। આપણે એક નંબર લખાવેલો છે, એક વાક્યના પ્રશ્નોના જવાબમાં તમે સૂચના મારેલી છે એટલે તમારે સૂચના મારવાની જરૂર છે નહીં। એક નંબર લખેલો છે, હવે બે નંબરથી ચાલુ કરો। બીજા નંબરનો પ્રશ્ન છે, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે, લખો જવાબ કે ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત પાકને બીજ દ્વારા જમીન જમીનમાં વાવવાની ક્રિયાને પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહે છે।
પછી પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે। નિંદણ એટલે ખેતરોમાં વાવ્યા વગર જે પણ લખાવશું તમારે પણ મારી સાથે સાથે સારા અક્ષરે લખવાનું છે, બરોબર।
લખવાની જેની ઝડપ ધીમી છે એને થોડી લખવાની ઝડપ પણ વધારવાની છે. અક્ષર ખરાબ છે એને અક્ષર પણ સારા કાઢવાના છે, એટલે ઝડપથી પણ લખવાનું છે અને સારા અક્ષરે પણ લખવાનું છે. ચલો હવે આગળ જોઈએ. 6 નંબર ખાતર કોને કહે છે? ખેતીની જમીનની ફળદ્રુપતા ખેડૂતની
ડુંગળીના પાકને સમયસર ન લણવાથી શું નુકસાન
જે ડુંગળીના પાકને સમયસર નળવામાં ન આવે તો પાક જમીનમાં જ સડી જાય છે અને ખેડૂતની બધી જ મહેનત નકામી જાય છે. ડુંગળીના પાકને સામા ભરીને મંડી કે મોટા બજારમાં લઈ જવાય છે. તો ડુંગળીના પાકને કોથળામાં ભરી ટ્રક દ્વારા મંડી કે મોટા બજારમાં લઈ જવામાં આવે છે. નવ નંબર છે, પાકની ફેરબદલી એટલે શું? ખેતરમાં એકનો એક પાક ઉગાડવાને બદલે વારા ફરતી જુદા જુદા પાક ઉગાડવામાં આવે છે તેને પાકની ફેરબદલી કહે છે. આગળ દસ નંબર, કાપનારે
આપણે એક વાક્યના પ્રશ્નોના જવાબ પૂરા થઈ ગયા છે. મુદ્દા શા છે એ આપણે પછીના તાસમાં જોઈશું.